પાણીપુરી તો તમે કેટલી વાર ખાધી હશે પણ પાણીપુરીનું આવું પાણી ક્યારેય નહીં ખાધું હોય એ હું ગેરંટી સાથે કહું છું હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે પાણીપુરીનું પાણી બનાવવા માટે એક તપેલીમાં અડધા ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેવાનું છે તેમાં પંદર ગ્રામ આંબલી અને સાત નંગ ખજૂરના એડ કરી તેને ઢાંકી અને થોડીવાર રહેવા દઈશું હવે એક કઢાઈમાં બે ચમચી સૂકા દાણા એક ચમચી જીરું અને થોડા લાલ મરચાં લઈ લઈશું તો અહીં તમારે તીખું ઓછું ખાતા હોય તો લાલ મરચાં કાશ્મીરી વાપરવા તો હવે તેને શેકી લઈશું તો બસ આ રીતે થોડી વાર તેને સતત હલાવતા રહી શેકી લેવાના છે તો હવે આપણું જીરું ધાણા અને મરચાં સારી રીતે શેકાઈ જવા આવ્યા છે તેની સ્મેલ પણ બહુ સરસ આવી રહી છે તો હવે ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને બસ તેને થોડીવાર હલાવતા રહી ઠંડા કરી લઈશું તો હવે આપણા આ મસાલા ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સી જારમાં દળી લઈશું તો બસ તેને આ રીતે પલ્સ મોડ પર અચકચરા દળવાના છે એકદમ પાવડર નથી કરવાનો જો હું તમને બતાવું તો બસ આ રીતે જ દળવાના છે તેને તો હવે આ મસાલાને આપણે સાઈડ પર કરી લઈશું અને એક ચટણી રેડી કરી લઈશું તો તેના માટે એક બાઉલ જેટલા દાણા લઈ લઈશું લીલા તેમાં થોડા ફુદીનાના પાન એડ કરી લઈશું બે નંગ લીલા મરચાં એડ કરીશું પાંચ લસણની કઢી એડ કરીશું અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરી લઈશું થોડું લીંબુનો રસ એડ કરીશું અને થોડું પાણી એડ કરી લઈશું હવે આપણે મિક્સી જારમાં તેને એકદમ પેસ્ટ કરી લેવાની છે તો આપણી આ પેસ્ટ રેડી છે તો હવે તેને પણ પર કરી લઈએ અને આપણે જે ખજૂર અને આંબલીને પલાળીને રાખી હતી તે એકદમ પલળી અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો બસ તેને આ રીતે ગરણી વડે કાઢી લેવાની છે જો બરાબર ખજૂર ઓગળી ના હોય તો તેને મિક્સી જ થોડી ક્રશ કરી લેવી તો બસ આ રીતે ખજૂર અને આંબલીને કાઢી લેવાની છે જો તમારે ખજૂર ના વાપરવી હોય તો ખજૂરની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો હવે આ છોતરાના ભાગને આપણે બહાર કાઢી લઈશું તો આ રેડી છે આપણું ખજૂર આંબલીનું પાણી હવે આપણે તેમાં બીજું એક લિટર પાણી એડ કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આ પાણીમાં આપણે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું પાંચ ચમચી આમચૂરનો પાવડર એડ કરીશું અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું હવે આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે તેની બે ચમચી મસાલો એડ કરી લઈશું અહીં તમારે તીખા જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે મસાલો એડ કરવાનો દોઢ ચમચી લીલા દાણાની ચટણી એડ કરી લઈશું અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈએ તો અહીં ખટાશ માટે આપણે આંબલીનું પાણી લીંબુનો રસ આમચૂર પાવડર ત્રણ વસ્તુ એડ કરી છે તો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો મસાલાને હલાવી લીધા પછી આપણે તેમાં ઝીણી સમારેલી અડધી ડુંગળી એડ કરીશું તો આ રીતે પાણી બનાવ્યા પછી કોઈ પણ ચટણી યા કોઈ પણ બીજી વસ્તુ એડ કરવાની જરૂર નથી પડતી તો મસાલા થઈ ગયા પછી આપણે એકવાર પાણીને ચેક કરી લઈએ તો આપણા સ્વાદ અનુસાર પાણી છે કે નહીં ખબર પડી જાય તો મારું પાણી અહીં બહુ જ મસ્ત બન્યું છે તો હવે આને આપણે સાઈડ પર કરી લઈશું અને મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના બટેકાને મેશ કરીને રાખ્યા છે તેમાં એક કપ બાફેલા ચણા એડ કરી લઈએ એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ પાંચ ચમચી ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી સંચળ એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરી લઈએ અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈએ તો આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો એડ કરી લઈએ હવે આપણે જે પ્રમાણે તીખું રાખવું હોય એ પ્રમાણે દોઢથી બે ચમચી મસાલો એડ કરીશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો આપણો આ બટેકાનો માવો હવે રેડી થઈ ગયો છે તો આપણે તેને સાઈડ પર કરી લઈશું અને પૂરી પર લાલ કાશ્મીરી મરચું અને થોડો સંજર પાવડર ભભરાવી લઈશું અને ઉપરથી થોડા લીલા દાણા ભભરાવી લઈશું હવે આપણે રેડી કરેલા બાઉલને અંદર મૂકી દઈશું તૈયાર કરેલો મસાલો આપણે પકોડીમાં ભરીશું અને બસ પાણીને આ રીતે હલાવીશું અને પાણીપુરી આપણી રેડી છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ